નમસ્કાર ખેડૂત મિત્રો, આજના કૃષિ દર્શનના આ કાર્યક્રમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જેમ કે આપણે જાણીએ છીએ કે આપણા દેશની વ્યવસ્થાનો, અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર જ ખેતી છે અને આપણા ગામડાની બધી આર્થિક સદ્ધરતા ખેતી ઉપર નિર્ભર કરે છે. રોજગાર પદ્ધતિમાં બી ખેતી સૌથી અગ્રેસર છે. આપણા દેશની 50% વસ્તી એવી છે જે ખેતી પર નિર્ભર કરે છે. તો આજે જ્યારે ખેતી ઉપર આધારિત આપણે આ કાર્યક્રમ જોવા જઈ રહ્યા છીએ, ત્યારે આ કાર્યક્રમમાં અમે તમને કૃષિ નવીનીકરણની વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, જ્યારે નવા પાસાઓની જરૂર પડે છે, બધા સેક્ટરમાં જ્યારે નવીનીકરણ આવી ગયું છે, તો કૃષિમાં નવીનીકરણ શી રીતે આવશે એના માટે આપણી વચ્ચે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ ગાંધીનગરના ફેકલ્ટી મેમ્બર શ્રી ડી બી ગોટી સાહેબ આપણી વચ્ચે મોજૂદ છે. તો સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે અને આજના આ કાર્યક્રમમાં એ આપણને જણાવશે કે કૃષિમાં નવીનીકરણ આપણે શી રીતે લઈ આવીએ. તો સાહેબ, સૌથી પહેલાં તો હું આપને જાણવા માગીશ કે કૃષિમાં નવીનીકરણ એટલે શું. નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌ વર્ષોથી ખેતી કરો છો, ખેતી એ આપણો મુખ્ય વ્યવસાય છે, ત્યારે દિવસે દિવસે ખેતીમાં પણ હવે પરિવર્તન લાવવું જરૂરી છે, ખેતીમાં નવીનીકરણ લાવવું જરૂરી છે. આપણે બધાએ ચીલા ચાલુ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છીએ, બિયારણ ઘરમાં જે છે તે જ વાપરીએ છીએ, ખાતર જે મળે છે તે વાપરીએ છીએ, પાડોશીનું અનુકરણ કરીને કામ કરીએ છીએ. હવેના સમય પ્રમાણે આ ચાલે તેમ નથી. નવીનીકરણ આપણે આપણી ખેતી પદ્ધતિ શરૂઆત કરીને ખેતી પદ્ધતિમાં નવીનીકરણ લાવવાની જરૂર છે, સાથે સાથે બિયારણમાં નવીનીકરણ લાવવાની જરૂર છે, તેમજ જે કાંઈ પાકનું વાવેતર કર્યા પછીથી પાક ઉત્પાદન તૈયાર થાય ત્યાં સુધીમાં જે કાંઈ ખેતી કાર્યો કરવા પડતા હોય એમાં પણ નવીનીકરણ લાવવાની જરૂર છે. અને આ નવીનીકરણ લાવીને જો આપણે ખેતી કરીશું તો જ આપણી ખેતી આપણને પોસાશે, તો જ આપણી ખેતી આપણને પરવડશે અને ખેતીની આપણે આર્થિક રીતે સદ્ધરતા લાવી શકીશું. માટે આર્થિક સદ્ધર થવું હોય અને પરવડે તેવી ખેતી કરવી હોય તો ખેતીમાં નવીનીકરણ લાવવું જરૂરી છે અને લાવવું જ પડશે. અત્યારે હાલમાં જ કૃષિ પદ્ધતિ કઈ ચાલુ છે? એ ખેતી પદ્ધતિમાં શું છે કે ખેડૂતોને જમીનની ખબર નથી કે મારી જમીનમાં કયા પાક થઈ શકશે, મારી જમીનમાં કયા તત્વો ખૂટે છે, હું આ જમીનમાં કયો પાક વાવી શકું છું એ ખેડૂતને ખબર નથી. તો સૌથી પહેલાં ખેડૂતોએ પોતાની જમીનની ચકાસણી કરાવીને પોતાની જમીનમાં કયા તત્વો છે, કયા તત્વો ખૂટે છે અને કયો પાક લઈ શકાય છે તે અંગેની માહિતી મેળવવી જરૂરી છે. ચીલા ચાલુ ખેતી પદ્ધતિ આપણે કરી રહ્યા છીએ પણ ચીલા ચાલુ ખેતી પદ્ધતિ આપણને પોસાય એવી રહી નથી. કોઈનું જોઈને અનુકરણ કરવાનું નથી, કોઈનું કહીને અનુકરણ કરવાનું નથી, ફક્ત ને ફક્ત વૈજ્ઞાનિક ઢબે એનું પરીક્ષણ કરાવીને જે જરૂરિયાત હોય તે પ્રમાણે જો આપણે ખેતી કરીએ તો જ ખેતીમાં આપણે નવીનીકરણ લાવી શકીએ અને નવીનીકરણ લાવી શકીએ તો જ આપણી ખેતી આપણને પોસાય તેવી રહેશે. ચીલા ચાલુ કૃષિ પદ્ધતિ છે તે આર્થિક રીતે પોસાય તેમ નથી, તો એના માટે શું કરવાનું? ખેતીમાં નવીનીકરણની જરૂરિયાત છે અને દરેક ખેડૂતે હવે સમજવાની જરૂર છે કે હું 1 રૂપિયો ખેતીમાં રોકું તો એમાંથી મને ઓછામાં ઓછો 1.25 રૂપિયો મળવો જોઈએ અને એ 1.25 રૂપિયો મેળવવા માટે મારે શું કરવાની જરૂરિયાત છે, કઈ જગ્યાએ મારે બિયારણ બદલવાની જરૂરિયાત છે, કઈ જગ્યાએ મારે ખાતર બદલવાની જરૂરિયાત છે, કઈ જગ્યાએ મારે ખેતીના જે ખેતીકામો કરી રહ્યા છું તે ખેતીકામોમાં સુધારો લાવવાની જરૂરિયાત છે, જ્યાં મારી પાસે કુદરતી સંસાધનો જે છે, દાખલા તરીકે પાણી છે, જમીન છે, આનો હું મહત્તમ ઉપયોગ કરીને કઈ રીતે ખેતી કરી શકું છું એ આજના દિવસોમાં જરૂરિયાત છે અને એ જરૂરિયાત પ્રમાણે જો આપણે ખેતી કરીશું તો આપણને ખેતી પોસાશે. નહીંતર ક્યાં તો આપણી જમીન પડી રહેશે, કાં તો આપણું પાણી પડ્યું રહેશે, કાં તો જમીનના પાણીના પ્રમાણમાં આપણે વાવેતર નહીં કરી શકીએ અને એ બંનેનો વાવેતર કરીશું તો આનું આપણે ઉત્પાદન નહીં સારું મેળવી શકીએ કે એનાથી આપણે સારું વળતર નહીં મેળવી શકીએ. માટે નવીનીકરણની ચોક્કસ જરૂરિયાત છે અને આ દરેક કામમાં નવીનીકરણ લાવવું જરૂરી છે. ખેડૂતોએ કઈ કઈ પદ્ધતિમાં નવીનીકરણ લાવવું જોઈએ? આપણા ખેતરમાં હવે આપણે ખેતીને છે ને કોમર્શિયલ ધોરણે અપનાવવી પડશે અને કોમર્શિયલ ધોરણે ખેતીને અપનાવવા માટે અગાઉ મેં આપને વાત કરી એમ સૌથી પહેલી બાબત છે જમીનની ચકાસણી કરાવો. જમીનની ચકાસણી કરાવ્યા પછી જે ખૂટતા તત્વો છે તે ખૂટતા તત્વો કઈ રીતે મારી જમીનમાં આપી શકાય છે, તો પહેલી પદ્ધતિ બદલાવ એ લાવવાની જરૂર છે. બીજું, નવીનીકરણની વાત કરું તો હું નવા કયા પાકો મારી જમીનમાં લઈ શકું એમ છું,
ચીલાચાલું પાકો તો આપણે લઈએ જ છીએ, પણ ચીલાચાલું પાકો હવે આપણને આર્થિક રીતે પોસાય એવા રહ્યા નથી. ત્યારે બાગાયતી પાકોમાં નવા પાકો કઈ લાવી શકું છું, અનાજ કઠોળમાં કયા પાકો નવા કરી શકું એમ છું, શાકભાજીમાં કઈ પદ્ધતિથી હું કરી શકું એમ છું. આજની તારીખમાં આપ જાણો છો કે માંડવા પદ્ધતિથી વેલાવાળા શાકભાજીના વાવેતર થઈ રહ્યા છે, શાકભાજીમાં ડ્રીપ અપનાવીને વાવેતર થઈ રહ્યા છે, બાગાયતમાં ડ્રીપ અપનાવીને વાવેતર થઈ રહ્યા છે. તો આ બધા જ કામમાં આપણે હવે નવીનીકરણ લાવવું જરૂરી છે, અને નવીનીકરણ લાવશું તો આપણે એમાંથી કંઈક સારું વળતર મેળવી શકીશું, અને કંઈક સારું વળતર મેળવશે તો જ આપણને પોસાશે, માટે એ ખાસ જરૂરી છે. તો એવા કયા ફાયદાઓ ખેડૂતોને થઈ શકે છે? ફાયદાની વાત કરીએ છીએ ત્યારે ખેડૂતને સૌથી પહેલી બાબત એ જોવાનું છે કે મારે ખેતી ખર્ચ કેમ ઓછો કરવો. બીજું, ખેતી ખર્ચ ઓછો કરીને મારી ઉત્પાદનની પેદાશ પડતર મારે કેમ નીચી લાવવી, અને એ ઉત્પાદનની પડતર નીચી લાવીને ઉત્પાદનની ગુણવત્તા કેમ વધારવી, ઉત્પાદન યુનિટ દીઠ ઉત્પાદન કેમ વધારવું, અને ઉત્પાદનની ક્ષમતા કેમ વધારવી, આ બધું જ કરવા માટે થઈને નવીનીકરણની જરૂરિયાત છે. અને એ કરવા માટે થઈને આપણે જે કાંઈ પદ્ધતિ છે તે પદ્ધતિમાં બદલાવ લાવી, અને પદ્ધતિમાં બદલાવ લાવી અને એમાં આપણે આગળ વધીએ તો જ આપણને એ આર્થિક રીતે ખેતી પરવડે એમ રહે છે. હું આપને વાત કરું કે દાખલા તરીકે મગફળી છે, તો મગફળી છે, કપાસ છે, કઠોળ છે, દરેકની અંદર નવા નવા બિયારણો આવી રહ્યા છે, નવા નવા સંશોધનો આવી રહ્યા છે, તો એ નવા સંશોધનનો આપણે ઉપયોગ કરવો જોઈએ. એવી જ રીતે ખાતરો નવા આવી રહ્યા છે, ખાતરો આપવાની પદ્ધતિ પણ બદલાઈ રહી છે, પાણી જે છે તે પાણી આપવાની પદ્ધતિ પણ બદલાઈ રહી છે, તો એ પદ્ધતિ પણ આપણે જાણી અને આપણે લેવું જોઈએ કે જેથી કરીને આપણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાનું છે, આપણા ઉત્પાદનની પડતર કિંમત નીચી લાવવાની છે, ઉત્પાદન વધારવાનું છે, ઉત્પાદનની ગુણવત્તા વધારવાની છે, અને તો જ આપણે આર્થિક રીતે પોસાશે. ઉત્પાદન મેળવ્યા પછી એમાં સારા ભાવ કેવી રીતના મળી શકશે, એના માટે ખેડૂતોએ કઈ કામગીરી કરવાની? ખેતી વસ્તુ એવી છે કે એકલી આપણે સારું ઉત્પાદન લેવાથી જ વળતર મળી જાય એવું નથી, કે ગુણવત્તાવાળું ઉત્પાદન લઈએ તો જ વળતર મળી જાય એવું નથી, પણ જે પાક ઉત્પાદન આપણે લીધેલું છે તે પાક ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરવું જરૂરી છે, અને મૂલ્યવર્ધન કરીને આપણે ક્વોલિટી પ્રમાણે માલ આપણો માર્કેટમાં મૂકીએ તો આપણને વળતર મળે. દાખલા તરીકે ઘઉં છે, તો ઘઉંનું આપણે ગ્રેડિંગ કરીએ, ગ્રેડિંગ કરીને સારી ક્વોલિટી માર્કેટમાં મૂકીએ. એવી જ રીતે મગફળી છે, તો જે તે પાકો જે છે તો સૌથી મૂલ્યવર્ધનની પહેલી પદ્ધતિ છે ગ્રેડિંગની. શાકભાજી છે, તો શાકભાજીની અંદર શોર્ટેજ કરવાની જરૂર છે, ખરાબ જે કાંઈ શાકભાજીના જે એ વીણી લેવાના જોઈએ, સારા માર્કેટમાં મૂકવાના જોઈએ. એવી જ રીતે ફળની અંદર તમે જો ચીકુ છે, કેરી છે, દાડમ છે, સીતાફળ છે, આ બધાની અંદર શોર્ટિંગ કરવું પડે. તો પહેલી પદ્ધતિ છે ગ્રેડિંગ અને શોર્ટિંગ. આ ગ્રેડિંગ અને શોર્ટિંગ કરીને પણ આપણે સારા ભાવ મેળવી શકીએ. બીજું પદ્ધતિ છે એની પ્રોસેસિંગ, યાને કે એને રૂપાંતરણ, અને રૂપાંતરણ કરી માનો કે ટમેટાનો બજાર બહુ ઓછો આવે છે, તો ટમેટાનો આપણે સોસ બનાવી શકીએ છીએ, ટમેટાનો સ્કોચ બનાવી શકીએ છીએ, અને બજારમાં મૂકીને પણ સારા ભાવ મેળવી શકે. એવી રીતે ફળની વાત કરીએ તો ફળના જ્યુસ બનાવીને પણ આપણે માર્કેટમાં મોકલી શકીએ. લીંબુની વાત કરો મિત્રો, કે લીંબુ ઉનાળાની અંદર 200 રૂપિયા કિલો માર્કેટમાં જાય છે, અને એ જ લીંબુ ચોમાસાની અંદર 40 રૂપિયા કિલો માર્કેટમાં જાય છે, તો ખેડૂતને ન પોસાય. તો 40 રૂપિયા જે દિવસે માર્કેટમાં જતા હોય તે દિવસે આપણે એનો રસ કરી અને રસ બનાવી અને આપણે માર્કેટમાં મૂકવું જોઈએ, કે જેથી કરીને આપણને સારા ભાવ મળી શકે. તો દરેકની અંદર ઉત્પાદન લીધા પછી એનું ગ્રેડિંગ કરવાનું છે, એનું શોર્ટિંગ કરવાનું છે, એનું પ્રોસેસિંગ કરવાનું છે, અને સાથે સાથે સારું પેકિંગ કરવાનું છે. અને પેકિંગ કરીને આપણે આપણી બ્રાન્ડથી વેચી શકીએ કે ભાઈ હાલો કે ઓર્ગેનિક ખેતી છે, મારું ઓર્ગેનિક શાકભાજી છે, મારું ઓર્ગેનિક મગફળી છે, મારા ઓર્ગેનિક ઘઉં છે. તો આ બધા જ એ મૂલ્યવર્ધનની કામગીરી છે, અને એ મૂલ્યવર્ધનથી આપણે એનો સારો ભાવ મેળવી શકીએ છીએ. આજના સમયમાં ઉત્પાદન લેવું જરૂરી છે જ, સાથે સાથે ઉત્પાદનના સારા ભાવ લેવા એ પણ એટલું જ જરૂરી છે, અને તો જ આપણે
સારી રીતે એમાં આવક મેળવી શકીશું. તમે આજે કીધું કે આવક વધારે મેળવી શકશું, તો એના માટે કંઈક માર્ગદર્શન પણ હોય ને કે ખેતીની નવીનીકરણ કરવું છે તેના અંગેની માહિતી કે એના માટેનું માર્ગદર્શન આપણને ક્યાંથી મળે? ખેડૂતની જો ઈચ્છા હોય કે મારે કંઈક નવું કરવું છે, મારે કંઈક નવું શીખવું છે, મારે કંઈક નવું મેળવવું છે અને મારે મારી ખેતીને વધારે આર્થિક સક્ષમ બનાવવી છે, તો ચોક્કસ રીતે ઘણી બધી એજન્સીઓ ખેડૂતોને માર્ગદર્શન આપે. સૌથી પહેલી એજન્સીની વાત કરું કે ગુજરાત સરકારનું ખેતીવાડી ખાતું અને ખેતીવાડી ખાતાના ખેડૂત તાલીમ કેન્દ્રો, સાથે સાથે આપણે ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીઓ છે, આપણે ત્યાં 4 કૃષિ યુનિવર્સિટીઓ છે અને 4 કૃષિ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીના પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ચાલે છે, ખેતીવાડી ખાતાના પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ચાલે છે. તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તાલીમ લઈને પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ, કૃષિ યુનિવર્સિટીના કેન્દ્રમાં તાલીમ લઈને આપણે માહિતી મેળવી શકીએ છીએ. સાથે સાથે જે ખેડૂતે ડેવલપ કર્યું છે અને ડેવલપ કરીને કંઈક મોડર્ન ફાર્મ એણે ડેવલપ કરેલું છે, તો એની રૂબરૂ મુલાકાત લઈને પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ. આપણા ગામની અંદર ગામડાથી શરૂઆત કરીએ તો આપણા ગામની અંદર ગ્રામસેવક આવતા હોય છે, ગ્રામસેવક પાસેથી માહિતી મેળવીને આપણે કરી શકીએ છીએ. તો મિત્રો, આ જે કંઈ માહિતી છે તે ફક્ત પાક ઉત્પાદન માટે જ નહીં કે ઉત્પાદન લીધા પછી એનું મૂલ્યવર્ધન કરવા માટે જ નહીં, પરંતુ આપણને સરકાર શ્રેણીની સહાય યોજનાઓ કઈ કઈ પાક હેઠળ મળે છે, કઈ પદ્ધતિમાં મળે છે, કયા પાકમાં મળે છે, કઈ એગ્રોનોમિકલ પ્રેક્ટિસમાં મળે છે, એ અંગેની માહિતી પણ આ કેન્દ્રો પાસેથી મળે છે. અને આપણે સતત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેતીવાડી ખાતાનું, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર યુનિવર્સિટીનું, સાથે સાથે યુનિવર્સિટીના મોડર્ન ફાર્મ પણ હોય છે, સાથે સાથે ડેમોન્સ્ટ્રેશન ફાર્મ પણ હોય છે અને સાથે સાથે આપણા વિસ્તારમાં કે થોડા વિસ્તારની બહાર જઈને પણ એવા ખેડૂતો છે કે જે મહેનત કરીને કોઠાસૂઝથી આગળ આવેલા છે અને નવું કંઈક બતાવ્યું કર્યું બતાવ્યું છે, એવા ખેડૂતોની આપણે મુલાકાત લેવી જોઈએ અને મુલાકાત લઈ અને ચોક્કસ રીતે આપણે માહિતી મેળવી શકીએ. તો માહિતી મેળવવા માટેના આપણી પાસે મુખ્ય 3 સ્ત્રોત છે: ખેતીવાડી ખાતું, કૃષિ યુનિવર્સિટી એના મોડર્ન ફાર્મ અને સાથે સાથે સફળ ગયેલા ખેડૂતો, એની પાસેથી પણ આપણે આ માહિતી મેળવી શકીએ છીએ. અને મારી તો આપ સૌને વિનંતી છે કે આપ આ માહિતી લઈ અને આપણી ખેતીમાં આગળ વધો. આમાં સ્થાનિક વિસ્તારને શું ફાયદો થાય કે ભાઈ જે સ્થાનમાં ખેડૂત રહે છે તો એ સ્થાનને, એ ગ્રામને કે એ ગામડાને શું ફાયદો થાય? આનાથી વિસ્તાર આખાને કેટલો ફાયદો થઈ શકે છે? એમ કહેવાય છે કે દેશના વિકાસનું યુનિટ ગામડું છે અને ગામડાના વિકાસનું યુનિટ એ ખેતીવાડી છે. જ્યાં ખેતીવાડી સદ્ધર છે ત્યાં ગામડું સદ્ધર છે, અને ગામડું સદ્ધર છે તો દેશ સદ્ધર છે. તો ગામડાને સદ્ધર કરવા માટે ખેતીવાડીની સદ્ધરતા એ જ સૌથી પહેલો પાયો છે. તો જ્યાં ખેતીવાડી સદ્ધર હશે તો સ્થાનિક વિસ્તારની અંદર રહેતા ખેત મજૂરો છે એને રોજી મળી રહેશે, સ્થાનિક વિસ્તારમાં રહેતા ઉત્સાહી ખેડૂતો છે એને પ્રોત્સાહન મળતું રહેશે, સ્થાનિક વિસ્તારમાં રહેતા જે પ્રોસેસ કરનારા યુનિટો છે એને પણ રોજગારી મળી રહેશે. તો સ્થાનિક વિસ્તારનો વિકાસ છે એ ખેતી ઉપર છે. જ્યાં ખેતી સારી છે ત્યાં વિસ્તારનો વિકાસ છે, ખેડૂતોની રહેણીકરણી બદલાઈ જશે, ખેત મજૂરની રહેણીકરણી બદલાઈ જશે અને દેશના જેને કહે ને GDPની અંદર જે ગામનો ફાળો છે ગામનો ફાળો વધી જશે અને એકંદર ઓવરઓલ વાત કરીએ તો દેશના GDPમાં ખેતીનો ફાળો વધી જશે. એટલે ખેતી સ્થાનિક લેવલે તો દરેક માણસોના વિકાસમાં, અરે ગામની અંદર વસતા અન્ય કોઈ પણ કારીગર વર્ગ છે, સુથાર છે, લુવાર છે, આ બધાની ખેડૂતને જરૂર પડવાની છે અને એ જ્યાં ખેતી સારી હશે તો એ લોકોને પણ સારી એવી રોજી મળી રહેશે, અન્ય વર્ગ જે છે એને પણ સારી એવી રોજી મળી રહેશે. પણ જ્યાં ખેતી સદ્ધર છે ત્યાં, જ્યાં ખેતીમાં નવીનીકરણ છે ત્યાં, જ્યાં ખેડૂતો ઉત્સાહી છે ત્યાં, જ્યાં ખેડૂતોને કંઈક નવું કરવાની ધગશ છે ને ઉત્સાહ છે ત્યાં ચોક્કસ રીતે કરી શકે છે. અમારા ખેડૂત મિત્રોને તમે આ કૃષિ નવીનીકરણ માટેનું શું સંદેશો આપવા માગો છો? કેમ કે ખેડૂત મિત્રોને કંઈક પ્રોત્સાહન મળે અને આ ફિલ્ડમાં, આ કાર્યમાં, આ કાર્યક્ષેત્રમાં આગળમાં આગળ વધે, એના માટે આપનો શું સંદેશ છે? આપ સૌ વર્ષોથી ખેતી કરો છો, ખેતી કરતા આવ્યા છીએ, વારસાઈમાં આપણને ખેતી મળેલી છે અને એ પ્રમાણે આપણે કરીએ છીએ. તો મારી આપ સૌનો ખાસ એક નમ્ર નિવેદન છે, નમ્ર અપીલ છે કે તમારે તમારી ખેતીમાં બદલાવ લાવવા માટે તમે પોતે કંઈક ઉત્સાહી બનો, તમે પોતે કંઈક ધગશવાળા બનો, તમે પોતે કંઈક નવું કરી છૂટવાની ભાવનાવાળા બનો. બીજી બાબત, કંઈક નવું કરવું છે, કંઈક નવીનીકરણ લાવવું છે, ખેતીમાં બદલાવ લાવવો છે, ખેતીને વધારે આર્થિક સક્ષમ બનાવવી છે, તો એના માટેની મને માહિતી ક્યાં મળશે? એની જિજ્ઞાસા આપણામાં ઊભી કરવી પડશે કે હું ક્યાંથી માહિતી મેળવી શકું છું અને એ માહિતી મેળવીને પછી
અમલ કરવાનો સાહસ પણ આપણે કરવું પડશે. અમલ કરશું, હા, ક્યાંક કોઈક બાબતમાં તમને નિષ્ફળતા મળશે. પાંચ બાબત કરીએ છીએ તો એકાદ બાબતમાં નિષ્ફળતા મળશે, પણ એક બાબતની નિષ્ફળતાથી નાસીપાસ નહીં થઈને નવી બાબતોને અપનાવવાની એક આપણે ધગશ રાખવી પડશે. અને સાથે સાથે મિત્રો, તમે જેટલા તૈયાર થશો તો તમારા અડોશી પડોશીના જે કાંઈ ખેડૂતો છે એને પણ તમારે ત્યાંથી પ્રેરણા મળશે. એટલે તમે પોતે ધગશ રાખીને તમારા પરિવારને, તમારા પડોશી ખેડૂતોને પણ પ્રેરણા પૂરી પાડવાની છે. અને એ પ્રેરણા પૂરી પાડીને ગામમાં વસતા કારીગર વર્ગ છે, ઉત્સાહી વર્ગ છે, એ લોકોને પણ પ્રેરણા પૂરી પાડવાની છે. તો મારો આપને એ સંદેશો છે કે ખેતીને હવેના સમયમાં આર્થિક રીતે પોસાય એવી કરવી હશે તો એમાં કંઈક ને કંઈક આપણે નવીનીકરણ લાવવું જ પડશે. ચીલાચાલુ ખેતી આપણને પોસાતી નથી, અને એ ખેતી આપણે કરવા જશું તો ક્યારેય પણ આપણે સદ્ધર નહીં બની શકીએ. આજે તમે જુઓ છો ને, દરેક જગ્યાએ કેટલા બધા પરિવર્તનો આવી રહ્યા છે. એ પછી પ્રોડક્શન યુનિટ હોય, સર્વિસ સેક્ટર હોય, કે અન્ય કોઈ પણ સેક્ટર હોય, દરેક સેક્ટરમાં પરિવર્તન આવી રહ્યું છે. ત્યારે આપણે આપણી ખેતીમાં પરિવર્તન લાવવું આવશ્યક છે, અને પરિવર્તન લાવીશું તો જ આપણે આપણી ખેતીને આર્થિક રીતે સક્ષમ બનાવી શકીશું. તો સાહેબ, તમે જેમ કહો છો એમ ખેડૂતોએ એવી કઈ કઈ નવીનીકરણની પદ્ધતિઓ અપનાવવી જોઈએ, કે એવા કયા કામગીરી કરવી જોઈએ કે જેનાથી નવી નવી ખેતી કરી શકે, અને એના શું ફાયદાઓ થઈ શકે છે? આપણે જે વિસ્તારમાં રહેતા હોઈએ એમાં જે પાક આપણે વાવતા હોઈએ, આપણે મગફળી વાવતા હોઈએ, કપાસ વાવતા હોઈએ, શાકભાજી વાવતા હોઈએ, કે ફળ ફળાદી વાવતા હોઈએ, તો એ દરેકની અંદર નવીનીકરણ લાવવાની જરૂર છે. મગફળી છે તો મગફળી આપણને સારું ઉત્પાદન આપતી કઈ વેરાયટી છે, સારું ઉત્પાદન મેળવવા માટે કઈ કૃષિ પદ્ધતિ આપણે અપનાવવાની જરૂર છે, સારું ઉત્પાદન લેવા માટે આપણે વાવેતર ક્યારે કરવાનું એ સમય પણ જાણવાની જરૂર છે. અને મગફળીની પાકની વાત કરું તો બે સિઝનમાં આપણે મગફળી કરી શકીએ છીએ, ચોમાસામાં પણ થાય છે અને ઉનાળામાં પણ થાય છે. તો બંને સિઝનની કઈ વેરાયટી છે, બંને સિઝનનો વાવેતરનો સમય કઈ છે, કયો છે, અને વાવેતર કર્યા પછી ખેતી કાર્યો જે કરવાના છે એને ક્રિટિકલ સ્ટેજ કહેવામાં આવે છે. એવા કટોકટીના સ્ટેજ છે કે એ સ્ટેજે આપણે ચોક્કસ પ્રમાણે એ કામગીરી કરવી જ જોઈએ, અને એ કામગીરી કરીએ તો આપણે ઉત્પાદન મળે. સાથે સાથે અનાજ કઠોળમાં પણ એવું જ છે. બાગાયતી પાકની વાત કરું તો મિત્રો, બાગાયતી પાકની અંદર નવા પાકો આપણે ગુજરાતમાં આવવા માંડ્યા. આપ જોવાનું જાણો છો, ડ્રેગન ફ્રૂટ આપણે ગુજરાતમાં આવવા માંડ્યું છે, કીવી આપણે ગુજરાતમાં આવવા માંડ્યું, અરે કાજુ પણ આપણે ગુજરાતમાં થવા માંડ્યા છે. તો આ નવા પાકો જે છે, નવા પાકોને પણ આપણે દાખલ કરવા જોઈએ, અને દાખલ કરી અને આપણે આમાંથી સારું વળતર મેળવી શકીએ. સાથે સાથે ઓફ સિઝનના પાક, અમુક પાક એવા છે કે જે ચોમાસામાં અને શિયાળામાં ઉનાળામાં થાય. શાકભાજીની વાત કરો તો શાકભાજીની ઘણી એવી જાતો છે, ઘણા એવા શાકભાજી છે જે બારે મહિના થાય. ટમેટા છે તો બારે મહિના તમે ટમેટા કરી શકો, રીંગણ છે બારે મહિના તમે રીંગણ કરી શકો, ભીંડો છે બારે મહિના ભીંડો થઈ શકે. વેલાવાળા શાકભાજી છે, દુધિયા છે, તુરિયા છે, કારેલા છે, ગલકા છે, આ બધા વેલાવાળા શાકભાજી છે. અને વેલાવાળા શાકભાજીને સારી રીતે કરવા હોય તો એને માંડવા બનાવો, માંડવા બનાવીને માંડવા ઉપર એને કરો. સાહેબ, દ્રાક્ષ, દ્રાક્ષના વાવેતરો આપણે ગુજરાતની અંદર થઈ રહેલા છે તો એ પણ આપણે નવા કરી શકીએ છીએ. તો ઘણા બધા એવા પણ, એના માટે સૂઝ હોવી જોઈએ, આપણી દ્રષ્ટિ હોવી જોઈએ કે મારે ક્યાંથી લેવું છે, કેવી રીતે લેવું છે, અને મારી ખેતી માટે શું કરવું છે, એની આપણને સૂઝ હોય તો ચોક્કસ રીતે આપણે કરી શકીએ છીએ. અને હવેની ખેતીમાં તો ઉત્સાહી છે, ગમે ત્યાંથી લાવીને આપણે કોઈનું કરેલું જોવા, એના કરતાં આપણે નવું કરીને બીજા આપણે ત્યાં જોવા આવે એવી ધગશ આપણે રાખવાની છે, એવો ઉત્સાહ આપણે રાખવાનો છે. કોઈનું અનુકરણ ચોક્કસ કરવાનું છે, પણ આપણે સફળ થયેલા છે એનું અનુકરણ આપણા ખેડૂતો કરે એના માટેની આપણે તૈયારી બતાવવાની છે. અને તો જ આપણે ખેતીમાં કંઈક આગવું પ્રદાન લાવી શકીશું, ખેતીમાં કંઈક સારી આવક મેળવી શકીશું, અને આપણા પરિવારને આપણે આર્થિક રીતે ખૂબ મદદરૂપ થઈ શકીશું. બધા ઓફ સિઝનના પાક પણ અત્યારે આવવા લાગ્યા છે, તો પણ આપણા વડવાઓ તો એમ કહેતા આવ્યા છે કે સિઝનલ પાક એટલે કે મોસમ, કમોસમે જે પાક થાય છે એ નહીં ખાવાના, કેમ કે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો અત્યારે આ પરિસ્થિતિમાં અગર આપણે આ બધા શાક બધા મોસમમાં ખાઈએ તો એનો તો નુકસાન થાય કે ફાયદો થાય? હેલ્થની બાબત કરીએ, વાત કરીએ તો હેલ્થ વાઇઝ થોડું પ્લસ માઇનસ હોઈ શકે, પણ આજે આપણી પબ્લિકનો માસ વર્ગ એવડો મોટો છે કે જેને બારે મહિના કેરી ખાવાવાળા વર્ગ પણ છે, બારે મહિના ટમેટાનું શાક ખાવાવાળો વર્ગ પણ છે, બારે મહિના ટમેટાનો સોસ ખાવાવાળો વર્ગ પણ છે. હા,
પહેલાંના સમયમાં હતું કે આપણા પૂર્વજો કહેતા હતા, અને એ વખતે એવો જ વર્ગ હતો કે જે સિઝનલ જ ખાવું, ઓફ સિઝનનું નહીં ખાવાનું. આજની તારીખમાં ઓફ સિઝનનું ખાવાવાળો વર્ગ ઘણો બધો છે અને ખાય છે. તો એવો વર્ગ આપણી પાસે છે, આપણી પાસે એક માર્કેટ ઉભેલું છે. તો એ માર્કેટને હાર્વેસ્ટ કરવો એ આપણા ખેડૂતની નૈતિક ફરજ છે. અને એ માર્કેટને હાર્વેસ્ટ કરવા માટે આપણી પાસે જે કાંઈ ટેકનોલોજી છે, આપણી પાસે જે કાંઈ સંસાધનો છે, એનો ઉપયોગ કરી અને આપણે માર્કેટમાં લઈ શકીએ છીએ. હેલ્થવાળાની વાત સાચી છે, એમાં એવું ખોટું પણ નથી, પણ એવો વર્ગ બહુ જ ઓછો છે. અને એ ઓછા વર્ગને પકડવા કરતાં વધારે વર્ગ છે એને પકડીને આપણે એ પૂરું કરવાનું છે, અને એને પૂરું પાડીએ એટલે ચોક્કસ રીતે આપણને એમાં સારો એવો ફાયદો મળી શકે છે. કૃષિમાં નવીનીકરણ માટે કેટલી બધી તકનીકી આજકાલ આવી ગઈ છે. જ્યારે વિશ્વ આખું ચંદ્ર સુધી પહોંચી ગયું છે ત્યારે ભારતના ખેડૂત શું કામ પાછળ રહે? આપણે નવી નવી તકનીકી અપનાવવાની છે, નવી નવી ટેકનોલોજી દ્વારા આપણી કૃષિમાં નવીનીકરણ લાવવું છે. અને આ ખૂબ સરસ માહિતી માટે હું ગોટી સાહેબને ખૂબ ખૂબ આભારી છું કે તેઓ પોતાના કિંમતી સમયમાંથી સમય કાઢીને આપણને આ માર્ગદર્શન દેવા માટે અહીં સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા. સર, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા પધાર્યા અને અમને આ સરસ, બહુ સરસ માહિતી આપી, એના બદલ ખૂબ ખૂબ આભાર. ચલો ખેડૂત મિત્રો, આપણે આ કૃષિ નવીનીકરણ અપનાવીએ અને આપણી ખેતીને એક નવું સ્વરૂપ આપીએ. ધન્યવાદ.